ગુજરાતની ધરા અજાયબ છે, આ ધરતીનો જોશ લાજવાબ છે, ગુજરાતનું ખમીર અદ્ભુત છે, કારણ કે અહીંનો યુવા મજબૂત છે, અને એ જ યુવા દેશ ભારતનું યુવા રાજ્ય છે આપણું ગુજરાત, અને એ જ ગુજરાતની યુવા પ્રતિભાની સફળતાની કહાની, સફળતાની સફર, અને તેની સાથે બીજી ઘણી બધી જાણી અજાણી વાતો સાથે હું જાગૃતિ આપની સમક્ષ હાજર છું લઈને અમારી વિશેષ રજૂઆત યુવા ગુજરાત. જ્યારે પાટીદાર અનામત આંદોલન થયું ત્યારે હાર્દિક પટેલની પડખે ઊભો રહ્યો હતો આ યુવા ચહેરો, અને ત્યારબાદ આ યુવા ચહેરાએ પોલીસ કોન્સ્ટેબલની નોકરી છોડી અને રાજનીતિમાં જંપ લાવ્યું. આજે એ યુવા ચહેરો આમ આદમી પાર્ટીનો થઈ ગયો છે પ્રખ્યાત, કારણ કે તે છે ગુજરાત આપના પ્રદેશ પ્રમુખ, અને તે બીજું કોઈ નહીં પરંતુ તે છે ગોપાલ ઇટાલિયા. જી હા, આજની આ સફરમાં આપણી સમક્ષ ઉપસ્થિત છે ગોપાલ ઇટાલિયા. ગોપાલજી, સ્વાગત આપના આજના એપિસોડમાં. આપના ગુજરાત પ્રમુખ ગોપાલ ઇટાલિયાને સૌ કોઈ જાણે છે, પરંતુ એ ચહેરો મારે જોવો છે કે જે હજુ સુધી બહાર નથી આવ્યો. તો બાળપણ તમારું કેવું વીત્યું, અને બાળપણ દરમિયાન તમે કેવી બાલિશપૂર્વક તમે મસ્તી કરી, મજા કરી, અને માર કેટલો ખાધો? સૌપ્રથમ તો ગુજરાત ફર્સ્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આપણે બધા એવું જોતા આવ્યા છીએ કે રાજકીય પ્લેટફોર્મના માણસો હોય ને એને સતત રાજકીય સવાલોનો મારો ચલાવવામાં આવે, જે આજે આપણે નથી કરવાના. હા, એટલે હું એનો જ આભાર માનું છું કે કોઈ માણસ જ્યારે એક રાજકીય લીડર હોય ત્યારે એનું બીજું પાસું કેવું છે એ જાણવાનો જનતાને હક છે. અને માણસ સારો કેટલો છે, ખરાબ કેટલો છે, ત્યારે જ ખ્યાલ આવે કે એ પરિવારમાં કેવો છે, ધંધામાં કેવો છે, ભણતરમાં કેવો છે, વ્યવહારમાં કેવો છે, એ ખ્યાલ આવે પછી ખબર પડે કે રાજનીતિમાં સારો કહેવાય કે ન કહેવાય. એટલે અત્યાર સુધીમાં શું થયું છે કે નેતાને ફલાણા ભાઈએ આ સ્ટેટમેન્ટ આપ્યું, ફલાણા તે આપ્યું, ફલાણા પાર્ટીમાં આમ થઈ ગયું, આવા સવાલો પૂછે અને આ બધું આવે છે. એટલે તમે જે નવો અભિગમ ગુજરાત ફર્સ્ટ દાખવો છો એનો ખૂબ આભાર માનું છું. થેન્ક યુ સો મચ. અને અમારી તો ટેગલાઇન પણ એ જ છે કે ગુજરાત ફર્સ્ટ, અભિગમથી અવ્વલ. હા, અવ્વલ અભિગમ છે તમારો. અને બાળપણમાં ખાસ તો કેવું છે કે ગામડાની લાઈફ છે ને સ્ટ્રગલ વાળી લાઈફ હોય, મતલબ એક ડગલે ડગલે સંઘર્ષ હોય, જીવવા માટેનો સંઘર્ષ હોય, એમાં કંઈ બનવા માટેનો નહીં, ટકી રહેવાનો સંઘર્ષ છે. અને આજની તારીખમાં ગામડાઓમાં તો એ જ હાલત છે કે જીવન ટકાવી રાખવાનો સંઘર્ષ છે, આગળ વધવાનો સંઘર્ષ તો અલગ થઈ ગયો. એટલે અમારા બાળપણમાં મેં કીધું એમ, હું મારા ગામની પ્રાથમિક શાળામાં ભણ્યો ધોરણ 1-7, અને પછી સાથે સાથે ખેતી કરતો હતો, ને પછી તો હું 12 સુધી ભણ્યો ગામમાં રહીને, તો એ દરમિયાન ખેતી સાથે હું જોડાયેલો એમ. બરાબર છે. તો પપ્પાનો માર ખાધો ખરા નાનપણમાં? મમ્મીએ ટકોર કેટલા કર્યા? મમ્મી મને સૌથી વધુ માર મારે મમ્મી, અને એણે મને ઘણો મારેલો છે. અને આજે હું કોઈ એક સારા વ્યક્તિ તરીકે જીવનમાં આગળ વધી શક્યો તેનું એકમાત્ર કારણ છે મારા મમ્મી. બરાબર. મમ્મીએ મને દરેક વસ્તુની અંદર રોકટોક કરી, જરૂર પડે ત્યાં માર્યો, જરૂર પડે ત્યાં જેટલો મારવો પડે એટલો માર્યો, એની કોઈ પેલું નહોતું કે આટલો જ મારવો એમ. અને એક એક વસ્તુ ઉપર મમ્મીએ મારા જીવનમાં સારી આદતો આવે એનું ધ્યાન રાખ્યું. જેમ કે આજે એવું હોય ને કે છોકરા નાના હોય ને પપ્પા બહુ મારતા હોય, મમ્મી છે ને છોકરાઓને બચાવતી હોય છે, પણ તમારી બાજુમાં તો આખું અલગ જ છે, મમ્મી મારે છે. પપ્પાની ભૂમિકા શું હતી? ને એટલે મારા પપ્પા છે નહીં, એટલે મારા પરિવારમાં ફક્ત મમ્મી જ છે, અને ભાઈમાં હું જ મોટો છું, મારા કરતાં 2 બહેનો મોટી છે અને મારાથી 1 નાનો ભાઈ છે, એટલે પપ્પાનો રોલ જ નથી, જે હાજર નથી એની તો. એટલે મમ્મીએ મને મારું ઘડતર કર્યું છે, અને મમ્મીએ એક એક મારી આદતોની, મારી વિચારવાની પદ્ધતિની કાળજી. મમ્મી તો અભણ છે, મતલબ લખતા વાંચતા આવડે છે, એનાથી વિશેષ ભણેલા નથી. આ ગણતર એટલે ગામડાનું જીવન છે, અને સંઘર્ષમાં મારા મમ્મી તે ઉછરેલા છે, એટલે સંઘર્ષથી એમનામાં કંઈક આવડત આવી તો એણે એમના બાળકોને આપવાના. આજે હું તમને કહું કે હું કોઈ વ્યસન નથી કરતો, સિગરેટ, બીડી, તમાકુ, ગુટકા, સાદો મસાલો કશું મારા જીવનમાં આદિ સુધી મેં ખાધું નથી, એનો શ્રેય છે મારા મમ્મીને. હું અમદાવાદ સિટીમાં પોલીસ પણ હતો. હવે સ્વાભાવિક છે કે પોલીસ એટલે એક ફિયરલેસ જોબ છે, તમને કોઈનો ડર ન હોય, તો એની અંદર મેં મારા ઘણા મિત્રોને બગડી જતા જોયા છે, અલગ અલગ કુટેવોનો શિકાર થઈ જતા. પણ મારા મમ્મીનું ઘડતર એટલું મજબૂત રહ્યું કે મેં અમદાવાદ સિટી પોલીસમાં 4 વર્ષ નોકરી કર્યા પછી પણ આજે હું આમ ગર્વથી કહી શકું છું કે મારામાં કોઈ કુટેવ નથી. પોલિટિકલ સાયન્સમાં અભ્યાસ કર્યો છે, તો તમને ખબર હતી, તમે નક્કી કર્યું હતું કે મારે રાજકારણમાં જવું છે કે તો હું રાજકારણમાં જવાનું વિચારીશ, એટલે મેં આ સબ્જેક્ટ પસંદ કર્યો? નહીં, એટલે પોલિટિકલ સાયન્સ તો હું બહુ પાછળથી ભણ્યો. 2011માં પોલીસ ભરતી આવી હતી, એમાં હું ક્લિયર થયો, મેરિટમાં આવી ગયો, અને મને અમદાવાદ સિટી પોલીસમાં 2012માં મારું સિલેક્શન થયું. અને પોલીસમાં લાગ્યા પછી મેં પોલિટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું, એટલે હું 2016માં ગ્રેજ્યુએટ થયો પોલિટિકલ સાયન્સમાં.
એટલે એ પહેલા તો મારું કેરિયર હતું તે ઓલમોસ્ટ હીરામાં ખેતીમાં સેટ થઈ ગયેલું અને એના પછી તો પોલીસમાં સેટ થઈ ગયેલું અને પછી પોલિટિકલ સાયન્સ કર્યું. પણ મને એક વસ્તુ ખરી કે આમ પબ્લિક સ્પીકિંગનો મને પહેલેથી શોખ ખરો. હું ભણતો ત્યારે મારી છાપ એવી કે સૌથી વધુ આજ ઊભો થઈને બોલું ક્લાસમાં. શિક્ષક અમારા સાહેબ કંઈ પણ સવાલ પૂછે કે કોઈને કંઈ પણ કહે એટલે એમાં મારી આર્ગ્યુમેન્ટ કે કોમેન્ટ તો હોય જ. પછી પોલીસની ટ્રેનિંગમાં અમારે ત્યાં લો ક્લાસ આવતા, કાયદા ક્લાસીસ આવતા, બપોર પછી ભણવાનું હોય તો એમાંય મને પ્રશ્ન, મતલબ બોલવાનો મને ક્યારેય ફિયર નથી રહ્યું ઊભા થઈને બધાની હાજરીમાં, માઇકમાં, સ્ટેજમાં. એટલે આમાં કહેવાય ને કે બોલવાનો મને પહેલેથી શોખ છે કે ભાઈ મારે કંઈક બોલવું છે, તો એ શોખ મને ખેંચી લાવ્યો અહીંયા સુધી પબ્લિક લાઈફ સુધી. એક સરકારી નોકરીમાં જોડાયા, એ નોકરી છોડવા પાછળનું કારણ? નોકરી છોડવા પાછળના તો આમ તો કોઈ એવું ખાસ કારણ અત્યારે હું કહી ન શકું. ઘણા બધા ધીમે ધીમે કારણો ભેગા થયા છે કે નોકરી કરતી વખતે ખાસ તો મને એવું લાગ્યું કે ભાઈ ખોટું ઘણું થઈ રહ્યું છે અને હું જે લેવલ ઉપર છું એ લેવલ ઉપર મારાથી એટલો મોટો ફેરફાર નથી થઈ શકે એમ કે આ બધું ખોટું અટકાવી શકું. હું જોતો હતો કે ભાઈ એ સિસ્ટમની જ આખી ખામી છે, એમાં કોઈ વ્યક્તિની ખામી નથી. પણ હવે નાનો માણસ પોલીસ સ્ટેશને આવે તો પોલીસનો એપ્રોચ એવો છે, દેખાય છે કે ભાઈ એને ન્યાય આપવાના બદલે એને જવાબ આપવાના બદલે એને ભગાડી દેવાનો એપ્રોચ દેખાય છે. તો હું મારી જાતને ત્યાં મૂકતો કે ભાઈ હું ગામડામાંથી આવું છું, આ તો ઠીક છે પોલીસ બન્યો છું તો મને ખ્યાલ આવે છે. આ જગ્યાએ હું પોલીસ ન હોત અને મારા તાલુકા પોલીસ સ્ટેશન ઉપર હું ગયો હોત અને પોલીસ આવી રીતે મને ધમકાઈને કાઢી મૂકે તો મને તો દુઃખ લાગે ને કે મારી સાથે આવું થયું. એક તો અન્યાય થયો છે ઉપરથી પોલીસ. તો એવા ઘણા બધા કારણો ભેગા થતાં થતાં મને એવું લાગ્યું કે મારે એક મોટા પ્લેટફોર્મ ઉપર કામ કરવું જોઈએ અને ઈશ્વરે મને જે શક્તિ આપી છે બોલવાની, સમજવાની, અવાજ ઉઠાવવાની, એને મારે એક વિશાળ વર્ગ માટે ઉપયોગમાં લેવી જોઈએ. ગોપાલજી, તમે પણ કહ્યું કે ગામડામાં લોકો એટલું ખ્યાલ નથી હોતો ને સભાનતા નથી હોતી, એટલે કહી શકાય કે કાયદો કાનૂન વ્યવસ્થા એના નિયમો શું છે, બંધારણ શું કહે છે, આ વસ્તુને લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે, લોકોમાં સભાનતા આવે માટે ગુજરાતના અનેક ગામડા તમે ખૂંદી વળ્યા છો, તો એ એક્સપિરિયન્સ તમારો કેવો રહ્યો? લોકોમાં પોતાના હક અધિકારો પ્રત્યે જાગૃતિ આવે એના માટે કાયદા કથા નામનો એક આખો કોન્સેપ્ટ હતો કે જેની અંદર માસ ગેધરિંગ થાય, હજારો લોકોને એકઠા કરી અને અમને એમના રોજબરોજના જીવન સાથે જોડાયેલા સરકારી હકો અને અધિકારોની માહિતી આપવામાં આવતી હતી, જેમાં બેંકની વાત હોય, આધાર કાર્ડની વાત હોય, આવકનો દાખલો હોય, પંચાયત હોય, ગ્રાહક સુરક્ષા હોય, પોલીસ સ્ટેશનના કામો, તાલુકા જિલ્લા પંચાયતો, સરકારી ગ્રાન્ટો, મહાનગરપાલિકા, તો આને લગતા જે કાંઈ પણ કાયદાઓ હોય, નિયમો હોય, જનતાના અધિકારો હોય એના લગતી વાત મેં લોકોને કરી અને લોકોને બહુ ખૂબ રસ પડ્યો કે પહેલી વખત એવું બનતું હતું કે કોઈ અમને જરૂરી વાત જણાવતું હતું. સ્ટેજ ઉપરથી તો હંમેશા મોટા મોટા ભાષણો થતા હતા કે જે લોકોના જીવનને કંઈ અસર નહોતા કરતા. પહેલી વાર એવું બન્યું કે તમે જે સમસ્યાને રોજે રોજ સહન કરો છો એ જ સમસ્યાને સોલ્યુશન આપતી વાત તમને કોઈએ સમજાવી, તો યુવા વર્ગનો ઉપર એનો બહુ સારો પ્રભાવ પડ્યો. યુવા વર્ગ એ વાતને ખૂબ સ્વીકારી અને એને પોતાના જીવનમાં ઉતારી અને હાલે મારે ગર્વ સાથે કેવું છે કે ઘણા છોકરાઓ આ ગઈ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આ વાતો સાંભળતા સાંભળતા પોતાનામાં હિંમત આવી, શક્તિ આવી, લડતા ગયા, એનામાં નેતૃત્વની ક્ષમતા ઉભરી આવી અને સરપંચો બન્યા છે ગઈ ચૂંટણીમાં, જેમણે મને ફોન કરીને પર્સનલી થેન્ક યુ કીધું કે આ તમારા વિડીયો સાંભળતા સાંભળતા અમારામાં એવી હિંમત આવી કે ચૂંટણી લડી ગયા અને સરપંચે બની ગયા. તો આવો જ જોશ આપણને 2017માં બનેલી ઘટનામાં પણ જોવા મળ્યો હતો. ગોપાલ ઇટાલિયા, તમે એ ઘટનાને તો નહીં જ ભૂલી શકો, કારણ કે ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા સાથે જે થયું હતું વર્તન, તો એના વિશે આપનું શું કહેવું છે કે એવો કયો આક્રોશ હતો તમારી અંદર? એટલે એમાં આક્રોશનો પ્રશ્ન નથી, પ્રશ્ન એ છે કે ભાઈ જનતા છે એ તમને ફૂલની માળાએ પહેરાવે ને જૂતાની માળાએ પહેરાવે, તમારે એના માટે તૈયાર રહેવાનું હોય છે. એટલે એવું નથી કે ભાઈ જનતા ફૂલ આપે તો સારી અને જૂતું આપે તો ખરાબ. તમે જનતાને જેવું આપશો એવું જનતામાં, ત્યારે તો હું કોઈ પાર્ટીમાં હતો નહીં અને હું તો 2020માં પાર્ટીમાં જોડાયો, તો મતલબ એ 3-4 વર્ષના ગાળામાં કોઈ કહી ન શકે કે હું રાજકીય માણસ હતો. તો કોઈ પણ રાજનેતાએ મારે પણ એ હંમેશા મગજમાં રાખવું જોઈએ કે જનતા ફૂલોનો હાર પણ પહેરાવે ને જૂતાનો હાર પણ પહેરાવે, એટલે આપણે કેવો હાર પહેરવો છે એ આપણા ઉપર છે, સામેવાળાને દોષ દેવાની જરૂર નથી. પણ એ ઘટના હતી શું આખી? તમારા મગજમાં આ પ્રકારનું કૃત્ય કરવું કાં તો આવું કંઈક સ્ટેપ લેવું એ વિચાર કેવી રીતે આવ્યો? કંઈક તો થયું હશે ને? ના, એટલે એમાં એવું છે કે એમાં કોર્ટની અંદર પણ કેસ ચાલુ છે, હું ઓન કેમેરા કંઈ બોલું એ વસ્તુ કોર્ટની અંદર અલગ રીતે રજૂ થાય, એટલે બહુ વધારે એ તો હું કહીશ જીવનમાં ક્યારેક બહુ સફળ થાય
લોકો મને સારો માણસ માનશે તો હું કઈક પુસ્તક પુસ્તક લખીને એમાં આખી વાત કહીશ કે આ શું હતું. ગોપાલજી, એવું લાગે છે ખરા કે એ ઘટના પછી તમારી નામના વધી હોય અને તમારો એક નવો જ જન્મ થયો હોય? એટલે આજે ધારો કે ગોપાલ ઇટાલિયાને કોઈ ઓળખતું હોય તો એનું ફક્ત ને ફક્ત કારણ કોઈ ઘટના નથી, પણ ઘટનાઓનું સાતત્ય છે, કન્ટિન્યુટી છે. અને હિંમત હાર્યા વગર, થાક્યા વગર, કંટાળ્યા વગર, પરિણામની ચિંતા કર્યા વગર મેં જે કાંઈ પ્રયત્નો હું કરતો ગયો એનું પરિણામ જનતાએ મને પ્રેમના સ્વરૂપમાં આપ્યું છે. એમ નાનપણમાં તમારે કશું હક તમારે જતું કરવું હોય, તમને કંઈક ગમતું હોય, મમ્મી કહે કે તું તો મોટો છે, નાના ભાઈને આપી દે કે તો મોટી બહેનને જરૂર છે અત્યારે એને આપી દે, એવું કંઈક થયું છે ખરા? કોઈ પરિવારમાં કોઈ પુરુષ નહોતો, એટલે મારા મમ્મી ખેતી મજૂરી કરી અમારો ગુજરાન ચલાવતા. હવે એમાં ઘરમાં ખાવાની તકલીફો હોય ત્યાં ચીજ વસ્તુ માટે શું લડાઈ ઝઘડો હોય? એટલે અમારે તો ભગવાને પરિસ્થિતિ જેવી આપેલી સમજણથી જીવવાનું હતું. જે જીવવાનું હોય, પ્રસંગો આવે, તહેવારો આવે, ઉત્સવો આવે, તો એમાં સમજણથી જીવવાનું હતું કે ભાઈ આપણા નસીબમાં આ નથી તો આપણે એની બહુ જીદ નહીં કરવાની, ચલાવી લેવાનું. અને એ જે મારા આદતમાં આવી ગયું, સમજણમાં આવ્યું, એ મને આજે કામમાં આવે છે. આજે હું ધારો કે જેલમાં જાઉં તો મને કોઈ અગવડતા નથી લાગતી, પોલીસ સ્ટેશનોમાં 2 રાત લોકઅપમાં સુવડાવી રાખે તો મને કોઈ માનસિક ત્રાસ નથી લાગતો. શું કામ કે એ તો બાળપણમાં આ બધી વસ્તુ ઓલરેડી જીવનમાં વણાઈ ગઈ છે કે ભાઈ અગવડતામાં જીવવાનું છે, અભાવમાં જીવવાનું છે, ન મળે તોય તે તમારે ચલાવી લેવાનું છે અને એનું દુઃખ નથી લગાડવાનું. તો એ જે પરિસ્થિતિ બાળપણમાં મને મળી એ મને હાલમાં કામમાં આવે છે. તો હજુ પણ ગોપાલ ઇટાલિયાની સામે કેટલા કેસ છે? મારી ઉપર તો ઘણા ડઝન ઉપર કેસ હશે અને કેટલાક કર્યા હશે હજુ તો ખાનગીમાં મને ખબર નથી. કેમ કે ઘણીવાર શું હોય, પોલીસ ફરિયાદ લખી નાખે પણ આપણને જાણ ન કરે, કાગળ ઉપર બધું ચિતરાઈ ગયું હોય, પછી રાઈટ ટાઈમ ઉપર આપણને પકડે જેથી કરીને આપણો સમય બગડે, એટલે એવા કેસો ઘણા હશે, મને બહુ ખ્યાલ નથી. તમારા લાઈફ પાર્ટનર વિશે આપનું શું કહેવું છે? નહીં, મારા લાઈફ પાર્ટનર વિશે તો મારો બહુ સારો અભિપ્રાય છે, ગર્વ સાથે કહેવું પડે કે એનો મને ખૂબ સપોર્ટ છે. મારા લગ્ન થયા એને હજુ 1.5 વર્ષ હવે થશે. 1.5 વર્ષમાં મેં સળંગ 1.5 મહિનો ઘરે હાજરી નથી આપી, છતાંય એણે ક્યારેય એ વાતની ફરિયાદ નથી કરી. એણે હંમેશા મને એવું કીધું કે ભાઈ ગુજરાતના જનતાનું સારું કરવા માટેનો તમારો જે પ્રયત્ન અને ઉત્સાહ છે એમાં હું સહયોગી તો બનીશ જ બનીશ, પણ ક્યારેય એમાં હું અડચણરૂપ નહીં બનું. એટલે ક્યારેય એણે મને એવું નથી કીધું કે તમે ઘરે નથી આવતા, તમે મારી યારે વાત નથી કરતા, તમે મારો ફોન નથી, એવી ફરિયાદ નહીં. એ હંમેશા સપોર્ટિવ રોલમાં છે અને એના કારણે મારી કામ કરવાની ઉર્જા વધી જાય છે. આજે બીજું કે મારા ઘરમાં મમ્મી છે, ભાઈ છે, ભાભી છે, બધા છે, તો આજે પરિવારનું ફાઈનાન્શિયલથી લઈને બધું મેનેજમેન્ટ એ સંભાળી લે છે. એટલે મને ઘરની ચિંતા નથી કે લાઇટ બિલ આવ્યું છે તો કોણ ભરશે, ગેસની બોટલ રિફિલ ખાલી થઈ છે તો કોણ લેવા જશે, મમ્મી માટે દવા કોણ લાવશે, તો મને બિલકુલ ચિંતા નથી કેમ કે એ બધું સંભાળી લે છે. એટલે હું આખા ગુજરાતમાં મહિનાઓના મહિના સુધી ફરી શકું છું અને ઘરની મને, મેં કીધું એમ, લાઇટ બિલની મને ચિંતા નથી કે કોણ ભરશે અને રૂપિયા ક્યાંથી લાવશે, એ બધું જ મારી વાઈફ સ્નેહલ નામ છે એનું, એ સંભાળી લે છે અને એનો હું ખૂબ ખૂબ જાહેરમાં આભાર માનું છું કે આટલી સરસ વ્યક્તિ મને લાઈફ પાર્ટનર તરીકે મળી. તો સ્નેહલ એટલે કહી શકાય કે સ્નેહથી ભરેલી એક વ્યક્તિ તમને મળી ગઈ છે. તો તમને વસવસો થાય ખરા કે મેં સ્નેહલને આપ્યું છું આટલું કોઓપરેટિવ નેચરવાળું જો મને પર્સન જીવન સાથી તરીકે મળ્યું છે ત્યારે? ને એટલે વસવસો ક્યારે થાય આપણને કે જ્યારે આપણે આપણા પરિવારના સભ્યોને અન્યાય કરીને. તો આને અન્યાય અન્યાય તો કહેવાય, નો ડાઉટ કે ગુજરાતની પ્રજા માટે તમે સારું કામ કરી રહ્યા છો, પણ પોતાની વ્યક્તિને તો અન્યાય થાય જ ને. નહીં, હું એ જ કહેવા માંગુ છું કે અન્યાય પરિવારને ત્યારે કહેવાય કે જ્યારે હું મારા પરિવારને અન્યાય કરીને બહાર જઈને મોજ શોખ કરતો હોઉં અને મારા વ્યક્તિગત સમયને વેડફતો હોઉં તો હું મારા પરિવારને અન્યાય કરું, પણ મારો પરિવાર જાણે છે કે હું મારા જીવનનો કિંમતી સમય અને મારી ઉર્જા વેડફતો નથી, ક્યાંક રોકું છું, જેના કારણે હજારો પરિવારની અંદર ખુશી આવશે. એ બધા ગોપાલ ઇટાલિયાની જેમ આગળ નથી આવી શકતા, તો હું આવી શક્યો છું તો ઈશ્વરનો આભાર માની અને ઈશ્વરે જે શક્તિ આપી છે મારે એમના માટે વાપરવી. એટલે મારા પરિવારને અન્યાયની જે વાત છે એની પાછળ મૂળ ભાવના મારી એવી છે કે ભાઈ મારો પરિવાર દુઃખી છે પણ હું તો કેપેબલ છું મારા પરિવારને સુખી કરવા. લાખો પરિવારો એવા છે જે દુઃખી છે પણ એમની પાસે કોઈ એવું નથી કે જે એને દુઃખના સમયે ટેકો આપે, તો મારે બીજાના દુઃખનો ટેકો બનવું છે. અને ટેકો બનવા જાવ તો બની શકે કે મારા મમ્મી, મારી બહેન કે મારી વાઈફને થોડુંક દુઃખ લાગે, પણ હજારો લોકોના દુઃખ કરતાં મારું દુઃખ મોટું નથી એમ માની મારી વાઈફ, મારો પરિવારને અમે બધા મહેનત કરી રહ્યા છીએ. બકેટ લિસ્ટમાં આ કામ કરવાનું બાકી છે અને મારી સૌથી વધુ પહેલી પ્રાયોરિટી આ છે, તો એવું બકેટ લિસ્ટ શું છે? બકેટ લિસ્ટમાં એક જ વસ્તુ છે કે સૌને એક સમાન તક મળવી જોઈએ, મારો સૌથી મોટો વિચાર એ છે. આજે ગામડાના લોકો પાસે ઓછી તક છે, શહેરોના લોકો પાસે વધુ તક છે, ગરીબ પાસે ઓછી તક છે, અમીર પાસે વધુ તક છે, મહિલાઓ પાસે ઓછી તક છે, પુરુષો પાસે વધુ તક છે, યુવાન પાસે ઓછી વધુ તક છે,
થોડાક જૂની જનરેશન પાસે ઓછી તક છે, તો આ તકની અસમાનતા જે છે એ ન હોવી જોઈએ. એના માટે મને જે ઉર્જા ઈશ્વરે આપી છે, મારે હું કરતો જાય છે એમ રસ્તો ક્લિયર દેખાતો જશે, અને એ રસ્તો એ દિશામાં લઈ જાઓ કે બધા પાસે ઇક્વલ ઓપોર્ચ્યુનિટીઝ હોવી જોઈએ, તક સમાન હોવી જોઈએ, કામ કરવાની, ભણવાની, સારવાર મેળવવાની, ગૌરવયુક્ત જીવન જીવવાની. આજે તમે જુઓ કે ગરીબો છે એ સન્માનજનક જીવન નથી જીવી શકતા, રૂપિયાવાળા હોય એ વટથી જીવન જીવે છે, ગામડાનો માણસ છે સંકોચથી લઘુતા ગ્રંથિથી જીવે છે. હું નવો નવો અમદાવાદમાં આવ્યો તો મને બહુ શરમ લાગતી, અહીંના લોકો, અહીંનું બધું રહેણ બોલચાલ, આપણને એમ થાય કે ઓહો આપણે તો કંઈક શું છીએ, તો આપણને આમ શરમથી નીચે મોઢું લાગે. હું નવો નવો ભાવનગર ભણવા ગયેલો 2007માં, તો મને ત્યારે શરમ લાગતી. તો એ બતાવે છે કે તકની અસમાનતા છે. તો દરેક માણસને ગૌરવયુક્ત જીવન જીવવા મળે, તમામને એક સરખું શિક્ષણ મળે, એક સરખી આરોગ્યની સારવાર મળે, માણસ માણસ વચ્ચે કોઈ ભેદભાવ ન હોય એવી વ્યવસ્થાઓ બને, એ મારું સૌથી પ્રાઇમ લિસ્ટ છે. અને એના માટે કામ કરતા જઈશું, એમ અનુભવ થતા જશે, એમ વધુ સારી રીતે આગળ વધતા જઈશું. ઓકે, તો અત્યાર સુધીના સંઘર્ષ જોયા, શું કરવું છે, બકેટ લિસ્ટમાં પ્રાયોરિટી શું છે એ જોયું, અને સ્નેહલનો જે સ્નેહભર્યો સપોર્ટ મળી રહ્યો છે એ પણ જોયું. હવે ગોપાલ ઇટાલિયાને ભોજનમાં સૌથી વધારે શું ભાવે, અને એ મમ્મીના હાથની વાનગી હોય કે પછી વાઇફના હાથની? બાર મને સૌથી વધુ ગુજરાતી ખાવાનું ખૂબ ભાવે, એમાં દાળ ભાત વધારે ભાવે, અને સ્વીટ કોઈ પણ હોય મને વધુ ભાવે, અને રોટલી શાક મારું ફેવરિટ છે એમ, અને બીજી બધી વસ્તુ ખાઈ લઉં ઓકેશનલી, પણ એટલું બધું મને એમ નહીં કે આમ ડેસ્પરેટ ન થઈ જાઉં કે ચલો આજ તો આ ખાવા જવું જ છે. બહાર બહાર ખાવા જવું તો મને તો રોટલી શાક, આપણા ગુજરાતી શાક હોય, ભીનાનું સબ્જી છે, રીંગણનો ઓળો છે, બટાકા છે, ટીંડોરા છે, એ વધારે ભાવે, એ જ ખાવું ગમે ત્યાં જાઉં. નવરાશની પણ ગોપાલજીને કઈ એક્ટિવિટી કરવી બહુ જ ગમે? મારું સૌથી ત્રણ પ્રવૃત્તિ છે ને એ મારી ફેવરિટ છે, નવરો હોઉં ન હોઉં હું ગમે ત્યારે ત્રણમાંથી એક પ્રવૃત્તિમાં હોઉં. એક મને ગાવું, એક મને લખવું, અને એક વાંચવું. આ ત્રણેય વસ્તુ બહુ ગમે. પહેલાં પુસ્તકોમાં વાંચતો હતો, હવે મોબાઈલમાં વાંચું છું. ઈ બુક ડાઉનલોડ કરી લો અથવા કોઈ પ્રતિષ્ઠિત વેબસાઇટો હોય એના આર્ટિકલો વાંચી લઉં, અને ગાઈ લઉં. નવરો તો ગાડીમાં બેઠો હોય તો ગાઈ લઉં, ઘરે ગાઈ લઉં. ચલો આજે એક કોઈ એક સોંગ ગાઈ દો, અને એસ્પેશિયલી તમે કીધું ને કે આ જાહેર મંચ ઉપર હું સ્નેહલ મારી વાઈફનો આભાર માનું છું, ચલો તમે સ્નેહલને યાદ કરીને સ્નેહલ માટે એક સરસ મજાનું ગીત ગાઈ લો. એ તો હવે યાદ કરવું પડશે. ગોપાલ ઇટાલિયાને ગાવાનો શોખ છે એટલે યાદ કરવું પડે. હું ઘણા ગીતો ગાતો, પણ તમે સ્નેહલને ડેડિકેટ કરવાનું કીધું એટલે યાદ કરવું પડશે, બાકી રેન્ડમલી તો ગમે ગાઈ નાખે. હા તો રેન્ડમલી ગાઈ લો સ્નેહલ, આ સોંગ ફક્ત અને ફક્ત તમારી માટે છે. અમારી ગુજરાતની જનતા ગોપાલ ઇટાલિયાનો આ સિંગિંગ અવતાર, સિંગર વાળો અવતાર એન્જોય કરશે. બસ અમે મને ગવડાવશો એવું લાગે છે, ગવડાવવું જ પડશે, કારણ કે ગોપાલ ઇટાલિયાના જે શાબ્દિક પ્રહાર હોય છે એ જનતા જો સાંભળી શકતી હોય અને એ ગોપાલ ઇટાલિયાને જનતા ઓળખે છે તો આ પાસું પણ બતાવવું જરૂરી છે. મોટિવેશનલ સોંગ છે, લગભગ ડોર પિક્ચરનું છે. રાહ પે કાંટે બિખરે અગર ઉસ પર તો ફિર ભી ચલના હી હૈ, શામ છુપા લે સૂરજ મગર રાત કો એક દિન ઢલના હી હૈ, હિંમત હર બાર રહે જિંદા ઇકરાર રહે, યે હોંસલા કૈસે રુકે, યે આરઝૂ કૈસે ઝુકે, મંઝિલ મુશ્કિલ તો ક્યા, ધુંધલા સાહિલ તો ક્યા, તનહા યે દિલ તો ક્યા રે. થેન્ક યુ સો મચ ગોપાલજી. અને બીજી વસ્તુ એ છે કે તમે કીધું નવરાશની પણમાં આ ત્રણ એક્ટિવિટીમાંથી તમે કોઈ પણ એક એક્ટિવિટી કરતા હોવ છો. હવે જો વાત કરીએ સ્પોર્ટ્સ એક્ટિવિટીની, તો સૌથી વધારે સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં તમે શેની ઉપર હાથ અજમાવતા રહો છો? અત્યારે તો એવું કોઈ સ્પોર્ટ નથી જેના ઉપર હું કહી શકું, પણ કદ કાઢી જોઈને તો નાનપણમાં હું ગિલ્લી દંડા બહુ રમતો ગામમાં, અને અમારી દેશી રમતો બધી રમેલો કે જેનું હાલમાં કોઈ ચલણ જ નથી, અને હું બોલું તો કોઈ નામય ન સાંભળ્યો કે આ કઈ રમત છે. અને અમે પૈડું ફેરવતા, ગિલ્લી દંડે રમતા, પછી ત્યાં પેલું એમાં અમારે નવ ખાના કહેવાય એને, આ બાજુ હું કે ખબર નથી, એટલે એ બધી ઇન્ડોર આઉટડોર, ના ના પગથિયા નહીં, એટલે આમ જમીન ઉપર એક ડિઝાઇન દોરી હોય, એમાં બધાની પાસે કુકરીઓ હોય અને બધી પાસા ફેંકતા જવાના, અને એમાંથી કુકરીઓની ચાલ આવે અને એકબીજાની કુકરીને ક્રોસ કરતા જાવ એવી રમત. બાકી દડો બેટ તો આપણું જૂનું જાણીતું બધા માટે છે જ,
બાકી કઈ પોલીસ માં તો જ્યારે વોલીબોલ રમતો હતો કેમ કે પોલીસ માં વોલીબોલ નું ચલણ ઘણું હોય બરાબર ટ્રેનિંગ દરમિયાન ને તમે પોલીસ માં લાગી જાવ તો પોલીસ લાઈન માં એક નેટ લગાવેલી જ હોય કાયમ માટે તો વોલીબોલ માં હાથ અજમાવેલો છે તો જ્યારે પણ તમે ક્યાંક અટકી જાઓ તમે તમારા રોલ મોડેલ કોને માનો છો કે તમે જ્યારે અટકી જાઓ તો એ વ્યક્તિને યાદ કરીને તમને તરત તરત રસ્તો મળી જાય ઉપાય મળી જાય હું મારા રોલ મોડેલ બાબા સાહેબ આંબેડકરને માનું છું સરદાર પટેલને માનું છું ભગતસિંહને માનું છું વિવેકાનંદજીને માનું છું લાગે છે કે આજનો યુવા વર્ગ એ રાજનીતિ પસંદ કરે છે અને રાજનીતિમાં આવવા માટે થનગણી રહ્યો છે આજનો યુવા વર્ગ રાજનીતિમાં આવવાનું પસંદ કરે એવા માણા તો રાજનીતિમાં હોવા જોઈએ ને સૌથી મોટી તકલીફ જ એ વાતની છે કે રાજનીતિમાં કેવા લોકો છે જે ઓલ્ડ ફેશન લોકો છે ઓર્થોડોક્સ જૂના જમાનાના કે જેમની પાસે કોઈ પ્રોગ્રેસિવ વાત નથી લિબરલ વાત નથી બ્રોડ વાત નથી વિઝનરી વાત નથી મતલબ કે આજના રાજકારણમાં જે લોકો છે એની પાસે આગળની ચૂંટણીમાં મને ટિકિટ કેમ મળે હું કેમ જીતું એનાથી આગળ કોઈ વિઝન જ નથી જ્યારે એક છોકરો 12મું ભણે છે ત્યારે એની પાસે વિઝન છે કે મારે નીટ આપવી છે જેડબલી આપવી છે કે મારે સીપીટીમાં જવું ઓલા સીએમાં જવું છે સીએસમાં જવું છે એની પાસે 12મા ધોરણથી વિઝન છે કે જે 5 વર્ષ પછીનું છે પછી એમબીએ કરતો હોય પીજીડીસીએ બીસીએ જે કોઈ ડિગ્રીમાં હોય તો ત્યારે એનું વિઝન હોય છે કે ભણીને મારે એબ્રોડ જવું છે દેશમાં રહેવું છે બેંગ્લોર જવું છે મુંબઈ હવે નેતા જે છે એની પાસે તો કોઈ વિઝન જ નથી બસ આવતી ચૂંટણી મને ટિકિટ કેમ મળે એટલે એનું વિઝન ખાલી પોતાની ખુરશીને પકડી રાખવા માટેનું અને મેળવવા માટેનું આ મોટી તકલીફ છે એટલે યુવાનોની જ્યારે ચર્ચા કરતા હોય ત્યારે યુવાનોએ એ વિચારવું પડશે કે આપણા જેવો જ આપણો નેતા હોવો જોઈએ તો આજની યુવા પેઢીને આ એપિસોડના અંતમાં ગોપાલ ઇટાલે તરફથી મેસેજ નહીં મારે યુવાનો બહુ હોશિયાર છે ભણેલા ગણેલા છે મારા કરતાં વધુ ભણેલા છે ક્વોલિફાઈડ છે અને ગ્લોબલી કનેક્ટેડ છે આજના યુવાનો છે એ ટેકનોલોજીના માધ્યમથી ગ્લોબલી કનેક્શન ધરાવે એટલે હું કંઈ મેસેજ આપું એના બદલે મારી એટલી વિનંતી છે કે મારી આ વાત સાંભળીને એમાંથી કંઈક મેસેજ લે કે આ લીડર યોગ્ય છે કે નથી અને આ લીડર યોગ્ય હોય તો યુવાનોને વિનંતી છે કે આવા લીડરોને રિસ્પોન્સ આપો એને સપોર્ટ આપો અને આવી લીડરશિપને જ ડેવલપ થવા માટે તમારો ટેકો આપો મારે મેસેજ નથી આપો મારી વાતમાંથી મેસેજ લે અને 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 આઈડેન્ટિફાય કરે લીડર આઈડેન્ટિફાય કરે કે એક્ઝિસ્ટિંગ જે લીડરો છે અત્યારે આપણી પાસે જે જે પાર્ટીઓના ચૂંટાયેલા અગાઉ ચૂંટાયેલા લીડર છે અને એક એસ્પાયરિંગ લીડર છે કે જે અત્યારે આમ આગળ વધી રહ્યા છે તો એ બેનો ડિફરન્સ એનો ડિફરન્સને જાણવાની યુવાનો કોશિશ કરે કેમ કે યુવાન પાસે અત્યારે ગ્લોબલ વિઝન છે દુનિયાના બીજા દેશમાં જવા માગે છે તો એને ખબર છે કે બીજા દેશના નેતાઓ અને સરકારો કેવી છે તો હવે એને આઈડેન્ટિફાય કરવાના છે એક્ઝિસ્ટિંગ તમામ લીડરમાંથી કે હુ ઇઝ ધ મોસ્ટ વિઝનરી લીડર અને એને જોવે ને એને સપોર્ટ કરે બસ પોતાને રાજકારણથી દૂર ન રાખે એટલે રાજકારણથી દૂર રહેવાની યુવા વર્ગને જરૂર નથી પરંતુ ખાલી લીડર કેવો હોવો જોઈએ બસ આ એક સમજણ શક્તિ પોતાનામાં આવે એ પ્રકારના પ્રયત્ન કરવાના છે અને રાજનીતિમાં આપણે કેવી રીતે બદલાવ લાવી શકીએ છીએ અને આપણું યોગદાન કેવા પ્રકારનું હોવું જોઈએ આ એક મેસેજ ગોપાલ ઇટાલે તરફથી આજની યુવા પેઢીને થેન્ક યુ સો મચ ગોપાલજી આજની સફરમાં આપ જોડાયા અને આપનો એક અનોખો અંદાજ આજે ગુજરાતની જનતા સમક્ષ મૂક્યો થેન્ક યુ સો મચ ગુજરાત ફર્સ્ટનો આભાર તો જે પ્રકારે આજે ગોપાલ ઇટાલિયાનો આપણને એક અનોખો અંદાજ જોવા મળ્યો છે આ યુવા પ્રતિભાશાળી ચહેરો કે જે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના પ્રમુખ તો છે પરંતુ એનું બીજું પાસું આપની સમક્ષ આજે અમે રજૂ કર્યું છે નેક્સ્ટ એપિસોડમાં આપણે ફરી મળીશું આવી જ એક યુવા પ્રતિભાશાળી વ્યક્તિની આપણે મુલાકાત કરીશું ત્યાં સુધી આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ અભિગમથી અવ્વલ